નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના ચેપ્ટરમાં શેર જપ્તી અને ફરી શેર બહાર પાડવા અંગેની ખાલી બેઝિક કામોનો અભ્યાસ કર્યો હતો. એટલે આપણે આગળના લેક્ચરમાં વાત કરી હતી કે ઉદાહરણ નંબર 10 નો આપણે અભ્યાસ કરી એટલે આપણને ખ્યાલ આવશે. એટલે એકમાં ત્રણ અંગેની થશે તો આપણે પહેલાં તો સૌપ્રથમ પ્રથમ જોઈ નીચેના વ્યવહારોની કંપનીના છોકરામાં શેર જપ્તીને લગતી અને તે શેર ફરી બહાર પાડવા અંગેની આમનું પસાર કરો. બે બાબત આપણે અંદર એવું નહીં સ્પષ્ટ લખી દીધું હોય કે બાકીની રકમ બધે મૂડી અનામત થાય. તો આપણે વિચારી અને આપણે સમજી અને લઈ જવાની છે. આપણને તો સ્પષ્ટ સૂચના આગળ જ આપી દીધી છે. તો અહીંયા તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે અહીંયા આવો ગ ક ડ અને ઈ પાંચ સવાલ મૈકા છે. તો આપણે અહીંયા સરંગ જ બધાની જેવી થોડું થાય એવી રીતે આપણે અભ્યાસ કરી. તો આપણે સૌ પ્રથમ ઉપર કંપનીના ચોપડામાં આમરણ જેવું લખી નાખો. કંપનીના ચોપડામાં આમરણ. હવે તારીખ વિગત થાપા ઉદાહરણ મુજબ હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ 10 અને એનું અ તો અહીંયા આપણે પહેલા તારીખમાં આપશું 10 અ. એટલે એ પ્રશ્ન આપણે સોલ્વ કરવાનો છે. એટલે પહેલા જ આપણે એ પોઈન્ટ અને હવે જો આપણને દાખલાની રકમમાં અહીંયા આપણને તારીખો આપેલી છે તો આપણે અહીંયા તારીખનો યુઝ કરતા જશું. તો અનું પહેલાં આપણે સોલ્યુશન કરી તો અનિલ અહીંયા ત્રણ અનુ થશે. એ જપ્ત થાય એ જે આપણે રકમ વાંચ્યા પછી આપણને ખ્યાલ આવશે. કંપની એ રૂપિયા 10ની મૂળ કિંમતના હર્નિશના રૂપિયા પેલા હર્નિશના 500 ઇક્વિટી શેર તારીખ કેદી તો કે 1/3/17 ના રોજ જપ્ત કરી. તો આ જપ્તીની આમનોંધની અંદર જ્યારે પણ આપણે પહેલી જપ્તીની આમનોંધ લખશું તો ત્યારે અહીંયા તારીખ લખવી પડશે 1/3/17. હર્નિશે આખરી હપ્તાના શેર દીઠ રૂપિયા 3 લેકે નાણાં ભર્યા ન હતા. એટલે આખરી હપ્તાના 10 રૂપિયાની એની દાસની કિંમત છે, એમાંથી આખરી હપ્તો 3 રૂપિયાનો હતો એ હર્નિશે ભર્યો ન હતો. તો એનો મતલબ એ કે એને 7 રૂપિયા ભરી દીધા છે. જપ્ત થયેલા શેર કંપનીએ શેર દીઠ રૂપિયા 8ના ભાવે તારીખ 2/4/2017ના રોજ ખરીદી બહાર પાડી જે સંજયે ખરીદી હતી. તો અહીંયા આપણે જે દિવસે શેર જપ્ત કર્યા એની પણ તારીખ આપી એટલે આપણે શેર જપ્તીની. તો હવે આપણે નમૂનો દરેક વિદ્યાર્થી મિત્રએ દોરી લીધો કંપનીના છોકરામાં આમનો અને આપણે લખ્યું હોય 10 અ તો એમાં પહેલી જ આપણે આમનો લખશું 1/3/17 ની. એથી કે 1/3/17 તારીખમાં લખશું અને હવે અહીંયા આમનો શું થશે તો કે શેર એના કેટલા હતા નિષ્ણાત તો કે 500. એટલે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉદાહરણ કે શેર મૂડી ઘટશે તો કે 500 શેર અને કંપની અત્યાર લગી મંગાવેલા. તો એનો મતલબ એ કે આખરી જીને હપ્તો નથી ભર્યો એટલે કંપનીએ મંગાવી તો લીધો એટલે 10/10 રૂપિયા 5000 રૂપિયાથી અહીંયા ઉદાહરણ છે. હવે તે શેર જપ્તી ખાતે જમા તો કે શેર કેટલા તો કે 500. એનો મતલબ એને 3 રૂપિયાનો છેલ્લો હપ્તો નથી ભર્યો એટલે 7 રૂપિયાનો તો એને ભરી દીધા 3500 રૂપિયા અહીંયા શેર જપ્તી ખાતે જમા. અને તે શેર છેલ્લા શેર બાકી હપ્તા અથવા તો આખરી હપ્તા ખાતે જમા. તો કે 500 જપ્ત થયેલા શેર અને 3 રૂપિયા એટલે કે નથી ભરેલો 7 ને 3 10 થઈ ગયા 10 એટલે કે 500 × 3 એટલે કે 1500 રૂપિયા 3500 થી જમા થયું અને 1500 એટલે 5000 થી જમા અને 5000 થી ઉધાર. હવે બાબત છે એની અંદર આપણે તો કે જે હર્નિશના 500 શેર આખરી હપ્તાની રકમ ન ભરવાના કારણે જપ્ત કર્યા દેના. હવે વિગતમાં આપણે લીટી ખાલી કરવાની આમ નોંધ લેતા પછી
દરેક વિદ્યાર્થી મિત્રો જે આપણો પહેલો પોઈન્ટ ચાલે એની જ આપણે આમનું તો લખશું એટલે પહેલી આમનું પૂરી થાય એટલે વિગતમાં આપણે જેમ ગણિત આમનું ગોમાં આપણે દાખલો ગણતા હોય ખાલી વિગતમાં લેટો કરી એમ રીત કરી હવે આ શેર 8 રૂપિયાના ભાવે બહાર પડે છે અને કઈ તારીખે 2/4/17 ના દિવસે કેદી 2/4/17 ના દિવસે તો એનો મતલબ ઈ કે આ 10મી દાસની કિંમતનો શેર 8 રૂપિયામાં બહાર પડે છે તો આનો મતલબ એ થશે કે 2 રૂપિયા વટાવતી બહાર પડે છે કારણ કે 2 રૂપિયાનો પૂરો થશે તો ઈ આપણે શેર જપ્તીની એને જે 35 પડ્યા આપી ભાઈ 7 રૂપિયા તેમાંથી 2 રૂપિયા આપણે આપશું અને બધા પૂરેપૂરા 500 શેર બહાર પડ્યા છે તો ફરીથી બહાર પડવાની આમનો તારીખમાં આપણે 2/4/17 જે આપણને આપે લીધી લખશું તો હવે આમનું દેની શું થશે તો કે બેંક ખાતે ઉધાર ખાતે ઉધાર કેટલા રૂપિયા તો કે 500 શેર બહાર પડ્યા આપણે અને 8 રૂપિયામાં બહાર પડ્યા છે તો 500 ગુણ્યા એટલે 4000 બેંકમાં આવશે હવે અહીંયા 2 રૂપિયા વટાવતી તો આપણે શેર જપ્તી ખાતે શેર જપ્તી ખાતે ઉધાર તો કે 500 શેર અને 2 રૂપિયા લેતે વટાવી દેશું 10 રૂપિયાનો થઈ જાય એટલે 1000 રૂપિયા આપણે શેર જપ્તીમાંથી વટાવી દેશું અને તે નવા પાછા આપણા માર્કેટની અંદર ઇક્વિટી શેર અને ઇક્વિટી શેર મૂડી ખાતે જમા કેટલા રૂપિયા તો કે 500 શેર અને 10 રૂપિયા એટલે આપણે એટલે કે 5000 રૂપિયાથી શેર મૂડી આપી 5 રૂપિયાથી શેર મૂડી આપી છે અને 1 તારીખે વિદ્યાર્થી મિત્રો એટલે કે આ ફરી બહાર પડ્યા 1 તારીખે 2/4/17 ના દિવસે હવે આપણે નક્કી કરી લેવો આ બે આમનું ગુણો તો આપણને મથાળા ટાઇટલમાં જ ઉદાહરણ નંબર 10 ના આપી દીધું હવે અહીંયા શેર જપ્તી ખાતે 3500 રૂપિયાથી જમા આપ્યું જે એમાંથી આપણે વટાવવા અહીંયા 1000 રૂપિયા એક બીજી વૈધા કેટલા પૂરેપૂરા શેર 500 જપ્ત કર્યા તન 500 ભરીને બહાર પડ્યા એટલે પૂરેપૂરા 3500 રૂપિયા આ 500 શેરના જ છે અને 500 ભરીને બહાર પડે છે એટલે 1000 રૂપિયામાંથી આપણે ઉપયોગ કર્યો તો એ જે 2500 રૂપિયા શેર જપ્તી ખાતે જમા છે તો એ જે અહીંયા એ આપણે શેર જપ્તી ખાતે શેર જપ્તી ખાતે ઉધાર જે 2500 રૂપિયા જે છે એ ઉધારી નાખ અને તે મૂડી અનામત ખાતે આપણે લઈ લેવાના મૂડી અનામત ખાતે જમા 2500 રૂપિયા આ જે આપણને વાત આપણે થિયરીની અંદર પણ છે 2500 રૂપિયા આપણા આવી રીતે આવે એટલે આ બાબત આપણે એક સમજવાની હતી તો આપણે ત્રણ આમનું આપણે લખી લઈશું બીજી આમનું પૂરી થાય એટલે વિગતમાં લીધું ત્રીજી આમનું આપણે આ શેર જપ્તીની લખી લીધું એટલે 5/5 પ્રમાણમાં આપણે લીધું કરી નાખીએ જેથી કરીને આપણો 10 ક પૂરો થઈ જશે હવે આપણે 10 પછી આપણે અહીંયા લખી નાખવાનું તારીખમાં 10 બ એટલે હવે આપણે બની રકમ જોઈએ તો કે તારીખ 10/7/17 ના રોજ કંપનીએ રૂપિયા 10ની મૂળ કિંમતના અવધ પાસેથી 350 ઇક્વિટી શેર દીઠ રૂપિયા 3 પ્રથમ હપ્તા પેટે અને શેર દીઠ રૂપિયા 2 બીજા હપ્તા અને છેલ્લા હપ્તા પેટે નહીં ભરી શકવાના કારણે જપ્ત કર્યા હતા તો હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો જો કે 10ની મૂળ કિંમતનો શેર હતો અવધ પાસે કેટલા શેર હતા તો કે 350 ઇક્વિટી શેર હતા જે શેર દીઠ રૂપિયા 3 પ્રથમ હપ્તા પેટે અને શેર દીઠ રૂપિયા 2 બીજા અને છેલ્લા હપ્તા પેટે એટલે કે 3 રૂપિયા પ્રથમ હપ્તાના અને 2 રૂપિયા પ્રથમ પહેલા બીજો અને છેલ્લો એટલે કે આખરી હપ્તો એટલે 5 રૂપિયા તો આગળ 5 અરજી અને મંજૂરીના પણ 5 છે બંનેથી એ પણ આપણને ખ્યાલ આવી શકે આપણે બુદ્ધિથી વિચારવાનું વસ્તુ નહીં ભરી શકવાના કારણે જપ્ત કર્યા હતા તારીખ 12/8/17 ના રોજ જપ્ત થયેલા 350 ઇક્વિટી શેર દીઠ 4 રૂપિયા લેકે ફરીથી બહાર પડ્યા એટલે આનો મતલબ 3 રૂપિયાના વટાવ જે ધર્મ શેર ખરીદ્યા તો 10 પર
એની અંદર પહેલી જ આમનોત આપણી જપતી ની શું થશે તો કયા નંબરની આમનોત થાય તો કે આમાં પણ કોઈ પ્રીમિયમ કે કંઈ છે નહીં એટલે પહેલા નંબરની જે આપણી જપતી ની આમનોત છે એટલે પહેલા નંબરની આમનોત થશે કેટલા રૂપિયાથી આપણે શેર કરી છે કેટલા તો કે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર કૌંસમાં નીચે આપણે લખ્યું કેટલા શેર છે તો કે 350 શેર અને ગુણ્યા કંપની અત્યારે લગીના મંગાવેલા તો કે પૂરેપૂરા મંગાવ્યા છે 5 રૂપિયા આજથી મંજૂરીના અને પછી પ્રથમ હપ્તાના 3 રૂપિયા હતા 2 રૂપિયા નો હપ્તો હતો અને 3 રૂપિયાનો પ્રથમ હપ્તો હતો અને બીજો કે આખરી હપ્તો 2 રૂપિયાનો હતો તો એને ભેગા નથી અને કંપનીએ પછી કાર્યવાહી કરી એટલે કે 10 રૂપિયા મૂકેલ તો 350 ગુણ્યા 10 એટલે 3500 રૂપિયા ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર થશે હવે તે શેર જપ્તી ખાતે જમા તો કે 350 શેર અને અત્યાર લગીને ભેગા કેટલા આવીશ તો કે અરજીને મંજૂરીના 5 રૂપિયા ભરેલા તો કે ગુણ્યા 5 350 ગુણ્યા 5 એટલે 1750 રૂપિયા તે શેર પ્રથમ હપ્તા ખાતે એનો એને ભર્યો નથી 3 રૂપિયા તો કે 350 શેર અને 3 રૂપિયા એટલે કે 1050 અને તે શેર બીજા અને આખરી એટલે કે બીજો હપ્તો અને આખરી હપ્તા ખાતે એના 2 રૂપિયા ભર્યા 350 શેર અને ગુણ્યા 2 એટલે કે 700 રૂપિયા તો આપણે અહીંયા 1750 1050 અને 700 ટોટલ મારી એટલે 3500 રૂપિયા તો 3500 રૂપિયાથી શેર મૂડી આપણી માર્કેટમાંથી આ રીતે શેર જપ્તીની આમદ આપે હવે આ શેર 7 ના ભાવે બહાર પાડી છે તો 3 રૂપિયા વટાવ દેવો પડશે જે આપણી પાસે જપ્તીના 1750 રૂપિયા પડ્યા છે એટલે લગી વધુ મધુ આપણે વટાવ લઈશું પણ અહીંયા તો આપણે 5 રૂપિયા લઈને મેલા એ આપણે 3 નો જ વટાવ દેવો એટલે જે પણ વચ્ચે ની વચ્ચે મૂડી અનામત ખાતે બીજી અમલમાં રાખી તો એ 10/7/17 જે અમલ જપ્તીની કરી હવે વિગતની નીચે લીટી કરી અને વરી ફરીને બહાર આપણે તો કે 12/8/17 ના રોજ ફરીને બહાર પડે છે ધર્મેશ લેશ તો હવે આપણે ફરીને બહાર પાડશું એટલે બેંક ખાતે ઉધાર તો કે 350 શેર 50 શેર બહાર પડે અને ગુણ્યા 7 રૂપિયા લઈને બહાર પાડીશું તો 350 ગુણ્યા 7 એટલે 2450 રૂપિયા પછી તો કે હવે તૂટો રહ્યો 3 રૂપિયા માટે વટાવતી અને શેર જપ્તીમાંથી આપણે વટાવે બહાર પડે છે ત્યારે આપણે શેર જપ્તીમાંથી આપી છે રકમ તો કે શેર જપ્તી ખાતે ઉધાર 350 ગુણ્યા 3 એટલે 1050 રૂપિયા અને તે ઇક્વિટી શેર મૂડી ખાતે 350 ગુણ્યા 10 અને 10/10 કિંમતનો શેર બહાર પડી ગયો અને એની શેર મૂડી 3500 રૂપિયાથી વધી તો હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો પહેલી અને બીજી અમલમાં જોવાનું પહેલી અમલમાં શેર જપ્તી ખાતું 1750 થી જમા હતું બીજી અમલમાં આપણે 1050 થી ઉધાર તો એથી કેટલા વધશે તો કે 700 રૂપિયા 700 રૂપિયા જે વધારાના રહ્યા એ જમા એ શેર જપ્તી ખાતું ત્રીજી અમલમાં 1 તારીખે 12/8/17 ના દિવસે શેર જપ્તી ખાતું ઉધારી નાખવાનું 700 રૂપિયા અને તે મૂડી અનામત ખાતે જમા 700 મૂડી અનામત ખાતે જમા 700 વળી પાછી આપણે 10 બ પતી જાય એટલે 5/5 કરોડની નીચે અંડરલાઈન કરના છો એટલે અહીંયા આપણો 10 બ પૂરો થાય છે હવે આપણે 10 કરોડનો અભ્યાસ કરી 10 કરોડ અભ્યાસ કરી તારીખ 14/9/17 ના રોજ દસમી કિંમતના ધુમલ પાસેથી 1200 ઇક્વિટી શેર છે તે રૂપિયા 3 લે કે છેલ્લા તમેટલીની રકમ નહીં ભરી શકવાના કારણે કંપનીએ જપ્ત કર્યા ધુમલે અરજી વખતે છે 24 અને મંજૂરી વખતે છે 20 રૂપિયા 8 એટલે કે છે 20 જો કૌંસમાં લીધું 5 પ્રીમિયમ છે તો શેરના 3 એટલે કે અરજીના 4 અને મંજૂરીના 3 અને એમાં પ્રીમિયમ 5 આવી ગયો એટલે 8 ભરેલા હતા એટલા તો એને ભરી જ દીધા છે જ્યારે જપ્ત થયેલા શેરમાંથી તારીખ 16/10/17 ના રોજ એટલે અહીંયા જપ્ત થયેલા 1200 શેર છે એમાંથી 800 ઇક્વિટી શેર કંપનીએ હિતેશને શેરની 5ના વટાવથી જો 5ના વટાવ આપ્યો હતો રૂપિયા 5ના વટાવથી આપ્યા હતા એટલે કે અહીંયા હિતેશને 5ના વટાવથી ભરી પણ પૂરેપૂરા
પાર પડતા નથી એટલે કે 66.66% શેર બહાર પડે છે એટલે કે નો એક તૃતીયાંશ બે તૃતીયાંશ ભાગના શેર બહાર પડે છે અને એક તૃતીયાંશ આઈજી કંપની પાસે છે અહીંયા 14/9/17 ના દિવસે આપણે જપ્તીની વેલ્યુ 10 ક લખી 14/9/17 ના દિવસે આપણે આમનું લખ્યું હોય તો હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો જપ્તીની વેલ્યુ આપણું આવશે બીજી કારણ કે પ્રીમિયમ આપણે 10 કરવાની અંદર છે તો પ્રીમિયમ મંજૂરી વખતે હતું તો જ્યારે કંપનીએ મંજૂરી વખતે પ્રીમિયમ સહિત હપ્તો મંગાવ્યો તો એ તો એને ભરી દીધેલો છે નથી ભર્યો તો એને આખરી હપ્તાની રકમ નથી ભરેલી એટલે એના શેર જપ્ત થઈ જશે તો એનો મતલબ એ કે એને 7 રૂપિયા લખે તો ભરી પણ દીધેલા છે અરજી અને મંજૂરી પેટે અને 5 રૂપિયાનું પ્રીમિયમ પણ આપી દીધું છે મંજૂરીમાં એને ભરી એટલે અહીંયા મંજૂરીની રકમ આપણે પહેલો જ પોઈન્ટ આવશે પ્રીમિયમથી બહાર પડાવો પણ પ્રીમિયમની રકમ મંગાવેલી જો ભરપાઈ થઈ ગઈ હોય ભરી દીધી હોય તો પહેલી જ આમનો આપણે ઉપયોગ કરશો પહેલી નંબરની જે આમનો છે શક્તિમાં ભાઈ એમાંથી પહેલા જ નંબરની રનિંગ આમનો ઉપર જ આપણે પછી તો 12/14/9/2017 ના દિવસે જપ્તીની આમનો થશે એટલે આપણે શેર મૂડી કરશું અને કંપની અત્યાર લગીમાં કેટલા રૂપિયાના હપ્તા મંગાયા તો 10 રૂપિયાની પાસે અને અરજીના મંજૂરીના તો એને ભર્યા છે છેલ્લા હપ્તાના તો નથી ભરવાના કારણે જ એના શેર જપ્તી આપણે તો મતલબ 10 રૂપિયા કંપનીએ મંગાવી લીધેલા હતા તો ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર કૌંસમાં આપણે લખી લઈશું 1200 શેર જપ્ત થાય તો શેરની સંખ્યા 1200 અને એને ગુણ્યા 10 એટલે 12000 રૂપિયા તે શેર જપ્તી ખાતે જમા તો 1200 શેર અને એને ગુણ્યા અત્યાર લગીને ભર્યા કેટલા શેર ને બેટે તો કે 700 રૂપિયા 7 રૂપિયા ગુણ્યા 7 એ પ્રીમિયમ વિદ્યાર્થી મિત્રો ચકડામાં લાવવાનું નથી કારણ કે આપણે ઉધારી પર 7 રૂપિયા એટલે 8400 રૂપિયા અને તે છેલ્લા હપ્તાના એને નથી કેટલા ભરેલા તે શેર છેલ્લા હપ્તા ખાતે જમા તો કે અહીંયા 1200 શેર ગુણ્યા 3 રૂપિયા તો 3700 રૂપિયા તો 8400 ને 3700 એટલે 12000 થી જમા અને 12000 થી ઉધાર પહેલી આપણે હવે બીજી આમ બહાર પડે છે 16/10/2017 ના દિવસે પણ શેર 1200 ની 800 શેર જ આપણે બહાર પડે છે એટલે અહીંયા ભૂલ આપણે વિદ્યાર્થી મિત્રો થવી જોઈએ અને ઝડપમાં ઉતાવળમાં આપણે 1200 બહાર પાડી પ્રથમ પૂરેપૂરી વાંચવી અને પછી આપણે આમનો કરવી જોઈએ તો હવે 5 ના વટાવ તો એનો મતલબ તો કે 5 રૂપિયામાં જ બહાર પડે અને 5 વટાવ તો એ જ આપણે જપ્તીમાંથી આપશું તો અહીંયા બેંક ખાતે ઉધાર તો કે 800 શેર પાર પડી 800 અને ગુણ્યા 5 કારણ કે 5 માં જ પાર પડે 5 વટાવ નાખો તો 10 થી 10 ની કિંમત નો શેર પાર એટલે 800 ગુણ્યા 5 એટલે 4000 બેંક ખાતે ઉધાર હવે શેર જપ્તી ખાતે ઉધાર તો કે 800 શેર અને એને ગુણ્યા 5 હવે આપણે અહીંયા વિદ્યાર્થી મિત્રો જે 8400 રૂપિયા આપણી પાસે શેર જપ્તીના પડ્યા છે જમા જે પહેલી અમલમાં આપણે લીધા એ 1200 શેરના 8400 તો 800 શેરના કેટલા એવી તિરાશી મૂકવી પડે કે 1200 શેરના 8400 રૂપિયા તો 800 શેરના કેટલા રૂપિયા થાય તો કે અહીંયા વિદ્યાર્થી મિત્રો એના પ્રમાણસર અહીંયા આપણને 5700 રૂપિયા થાય કેટલા થાય 8400 રૂપિયામાંથી 5700 રૂપિયા જે 800 શેરના થાય તો એમાંથી આપણે હવે 5700 શેર જેટલો પેલા 800 શેર ઉપર 5700 રૂપિયા જેટલો આપણે વટાવ આપી શકાય પણ અહીંયા તો આપણે જરૂરિયાત 5 રૂપિયા વટાવવાની છે એટલે 800 શેર ને ગુણ્યા 5 એટલે 4000 વટાવ એમાંથી આપણે એ 5700 રૂપિયામાંથી તો એનો મતલબ શું થશે તો કે 5700 માંથી 4000 રૂપિયા આપણે આપી દીધા તો 5700 માંથી 4000 બાદ કરો એટલે 1600 વધશે તો 1600 ની બીજી અમલમાં આપણે જે બાકીના વધારે 800 શેર ઉપરની શેર જપ્તીની રકમ એ આપણે મૂડી અનામત ખાતે લઈ જઈશું માત્ર 1600 બાકીના જે રૂપિયા વધશે 8400 માંથી 5700 બાદ કરતા 2800 કે જે પણ રૂપિયા
બાકી ના 400 શેર ના એ આપણે ઇમેમ ચાલુ રાખશું એનો ઉપયોગ 400 શેર બહાર પડે ત્યારે થશે તો જે જપ્તી ખાતે ઉધાર તો કે 8/5 એટલે 4000 રૂપિયા ને તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા તો અહીં આપણે 800 શેર બહાર પડે 8/10 એટલે 8000 રૂપિયા શેર મૂડી ભરી આપણી માર્કેટમાં આવી જશે અને હવે ગણતરી તો મેં કરી લીધી કે તારીખ એટલે કે 16/10/17 આમનો દે આપણને ખ્યાલ છે કે શેર જપ્તી ખાતે ઉધાર અને તે મૂડી અનામત ખાતે જમા પણ કેટલા રૂપિયા તો કે આપણા પ્રમાણમાં 800 શેરના પ્રમાણમાં 5600 રૂપિયા થતા હૃદયમાંથી 4000 રૂપિયાથી આપણે એલી અમનોમાં જમા ઉધારી નહીં થાય તો 5600 માંથી 4000 ઉધારી નહીં કહો તો 1600 થી જમા છે 1600 થી ઉધારી નાખી શેર જપ્તી ખાતે ઉધાર 1600 થી મૂડી અનામત ખાતે જમા 1600 અહીંયા નીચે તમને બાબત જે નીચે પણ ગણતરી 100 રૂપિયા આપણને આપ્યું છે ખબર પડે તો અંદર વાંચજો પણ મેં તમને સરળ ભાષામાં 83ના શબ્દોમાં સમજાવી દીધું કે ભાઈ જે આપણી પાસે આ 84 રૂપિયા પહેલી આપણમાં શેર જપ્તી નહીં 1200 શેરના છે 1200 શેરે 84 રૂપિયા 800 એ કેટલા 83 મૂકો એટલે આપોઆપ તમને 800 શેરની પ્રમાણસર રકમ શેર જપ્તીની મળી છે હવે આપણે 10 વિદ્યાર્થી મિત્રો એનો અભ્યાસ કરશું એટલે વળી વિદ્યાર્થી મિત્રો આપણે 5-5 લાઈન નીચે ઇન્ડિયન તો આપણા ત્રણ આપણે સોલટેરાઈ ત્રણ ત્રણ નામનો ગ્રુપ લખીને કે હવે 10-10 આપણે અભ્યાસ કરી અને અહીંયા ઉપર અંડરલાઈન કરી 10-10 લખી નાખશું તારીખમાં પછી આપણે જોતા જઈએ યથાંશ પાસેના રૂપિયા 10ની મૂર્તિમતના 700 ઇક્વિટી શેર કેટલા 700 શેર 10ની મૂર્તિમત છે જે શેર મંજૂરી વખતના શેર દીઠ રૂપિયા 54 જેમાં શેર દીઠ રૂપિયા 50 પ્રીમિયમમાં છે તો 54 માંથી 50 પ્રીમિયમ બાદ કરના તો 4 રૂપિયાનો મંજૂરી વખતનો હતો છે અને શેર આખરી હપ્તાના શેર દીઠ રૂપિયા 3 નહીં ભરી શકવાના કારણે તો હવે શેરનો આખરી હપ્તો 3 નથી ભર્યો છે મંજૂરીના 4 રૂપિયા ભર્યા છે 50 પ્રીમિયમ એટલે 54 રૂપિયા એ પણ તો એનો મતલબ એ 4 ને 3 7 તો ઉપર હજી કેટલા વધ્યા 3 તો કે અર્ધી વખતના 3 રૂપિયા છે એ પણ એને ભરેલા જ છે એ આપણા બુદ્ધિથી થોડું વિચારવાનું રકમ એ સાહેબ આ તો વસ્તુ આપી નથી અધૂરી રકમ છે એવું નથી એ ખબર પડી જાય એવું સ્પષ્ટ કે મંજૂરી વખતના 54 તો એમાં 50 પ્રીમિયમ 4 રૂપિયા મંજૂરી વખતના થાય આખરી હપ્તાના 3 નથી ભરી એકા તો એનો મતલબ એ અર્ધી ના 3 રૂપિયા જો તો 10 ની 10 ની કિંમત થાય 3 4 8 કારણે 1/8/17 ના રોજ કંપનીએ જપ્ત કર્યા જેમાંથી 500 ઇક્વિટી શેર 10/9/17 ના રોજ શેર દીઠ રૂપિયા 35 એટલે કે શેર દીઠ રૂપિયા 25 ના પ્રીમિયમ સહિતના ભાવે ખરીદી બહાર પાડીને હરીને આપ્યા અહીંયા જો વિદ્યાર્થી મિત્રો પ્રીમિયમથી શેર પરત થાય છે જે આપણે પહેલી આમાંની અંદર શેર જપ્તીની રકમ છે એ પૂરી મળી ગઈ છે પટાવતી બાર પડે તો જ આપણે શેર જપ્તી ખાતું ઉધારી અને પછી વધે એટલા રૂપિયા મળી એના અહીંયા જેટલા પહેલી અમાઉન્ટની અંદર રૂપિયા જમા થશે એટલે એટલા રૂપિયા પડાય છે એ આપણે મળી એના ખાતે પૂરા કરવાના થશે આમાં એક તો રકમ વાંચી એટલે આપણને ખ્યાલ આવી જાય છે હવે 10-10 તો આપણે જપ્ત કરી શેર જપ્ત કર્યા છે 1/8/17 ના દિવસે શેરની સંખ્યા 700 શેર છે તો જ્યારે જપ્ત થાય તો હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો એને આપણે એકવાર બીજી રકમ જોઈએ કે જે શેર મંજૂરી વખતના 54 અને શેર આખરી હપ્તાના 3 નહીં ભરી શકવાના કારણે શેર જપ્ત કરવાનો મતલબ એ કે એને અત્યાર લગીનમાં 3 જ રૂપિયા આખી વખતમાં ભરી છે અને 4 રૂપિયા મંજૂરીના 50 પ્રીમિયમના પણ મંગાવેલા ખરા કંપનીએ પણ એને ભર્યા કંપનીએ તો આખરી હપ્તાના પણ 3 રૂપિયા મંગાવેલા છે એટલે કંપનીએ પૂરેપૂરા 10-10 રૂપિયા મંગાવી દીધા છે અને ભેગા તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે શેર જપ્તીની કઈ આમનો થશે તેની રૂપિયા હોય છે તો બીજા નંબરની આમનો થશે કારણ કે મંજૂરી વખતે પ્રીમિયમ મંગાવ્યું છે પણ એને ભય ભર્યું તો આપણી પહેલી જ આમનો શેર મૂડી પહેલાં તો આપણી ઘટશે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર તો
કૌંસમાં આપણા 700 છે અને 10 એ 10 રૂપિયા મંગાવી દીધા તો 7000 રૂપિયા પણ પ્રીમિયમ ના પણ 50 નથી ભરેલા કે જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર 700 ગુણ્યા 50 એટલે 35000 તે શેર જપ્તી ખાતે તો એને આટલા લગીનમાં 3 રૂપિયા જ ભરેલા તો કે 700 ગુણ્યા 3 એટલે કે 2100 રૂપિયા શેર જપ્તી ખાતે જમા તે શેર મંજૂરી ખાતે તો કે 700 ગુણ્યા 54 જોય પ્રીમિયમ ખાતું ઉધાર્યું એટલે પ્રીમિયમ જમા પણ દેવું પડશે એટલે 4 રૂપિયા ઓળા ને 5 50 પ્રીમિયમ એટલે કુલ 54 એટલે 700 ગુણ્યા 54 37800 અને તે શેર આખરી હપ્તાના પણ એને લગ ધર્યા 700 ગુણ્યા 3 એટલે 2100 તો અહીંયા 42000 થી ખાતું ઉધાર અને 42000 થી ખાતું જમા થઈ જશે 1/8/2017 જપ્તી નિયમ તો ફરી બાર પડે છે પણ 700 શેર નથી પડતા એમાંથી 500 શેર બહાર પડે છે આગળના ક મુજબ એમાં 200 માંથી 800 બહાર પડે પણ અહીંયા આપણે જોઈ તો શેર હવે ફરી બહાર આપણે પાડી છે પણ અહીંયા પ્રીમિયમ થી વિદ્યાર્થી મિત્રો શેર બહાર પડે છે અને કેટલાના પ્રીમિયમ 25 રૂપિયાના પ્રીમિયમ તો આપણે જ્યારે પણ શેર બહાર પડે અને પ્રીમિયમ થી પડે એની એ ત્રણે ત્રણ પાત્ર પોઈન્ટ જોઈએ તો મૃત્યુ માટે પડે પ્રીમિયમ થી પડે એટલે બતાવતો તો આપણે પહેલી અને ત્રીજી તો તલગી આવી ગયો પહેલી વખત વચ્ચેની બીજી અમાઉન્ટ જઈ પ્રીમિયમ થી બહાર તો બેંક ખાતે આપણે અમાઉન્ટ આવશે તો બેંક ખાતે ઉધાર કે કેટલા તો કે 500 શેર બહાર પડે એને ગુણ્યા 10 રૂપિયા શેર ના અને 25 પ્રીમિયમ નો એટલે કુલ 35 રૂપિયા તો 500 ગુણ્યા 35 એટલે 17500 તે હવે આમાંથી ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા લઈ જવાના તો કે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 500 ગુણ્યા 10 એટલે કે 5000 અને બાકીના જે 25 રૂપિયા 500 ગુણ્યા 25 એ જામીનગીરી પ્રીમિયમ ના હે જામીનગીરી પ્રીમિયમ ખાતે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે 500 ગુણ્યા 25 12500 હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે બીજી આમદનમાં ફરી શેર બહાર પાડતા 500 આપણે શેર જપ્તીનો ઉપયોગ નથી કરવો પડ્યો વટાવથી નથી બહાર પડ્યો પરંતુ અહીંયા એક બાબત તો જોવી પડશે કે 700 શેરે 2100 શેર જપ્તી તો 500 શેરે કેટલી 83 વળી મૂકવી પડશે તો કે 500 શેરે આપણને કેટલા થાય તો કે 1500 રૂપિયા શેર જપ્તી ના થાય તો 1500 માંથી આપણે ફરી 500 શેર બહાર પડતા એ કાઠાનાનો ઉપયોગ કર્યો નથી તો 1500 એ 1500 રૂપિયા આ શેર જપ્તીના 500 શેરના આપના છે કે આપણે હિન્દી અનુમત ખાતે લઈએ આપણે 1/10/2017 એ છ મે તો કે શેર જપ્તી ખાતે ઉધાર 1500 કે હિન્દી અનુમત ખાતે અને હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો 10 ડ પણ આપણે થઈ ગયો છેલ્લો પોઈન્ટ 10 ઈ એની રકમ આપણે જોઈ અને એનો અભ્યાસ આપણે કરી આગળ તો ઈ ગિરીશ પાસેના 2000 ઇક્વિટી શેર શેરજી રૂપિયા 3 પ્રથમ હપ્તા વખતે અને શેરજી 2 આખરી હપ્તા વખતે નહીં ભરવાના કારણે કારણ મતલબ કે આગળના 500 શેરજી 10 ની કિંમતે બહાર પાડ્યા તથા કંપનીના એટલે આગળ 5 રૂપિયા આરબી અને મંજૂરી વખતે મળી ગયા છે પ્રથમ હપ્તાના 3 અને શેરના આખરી હપ્તાના 2 એટલે કે નહીં ભરો એને 5 રૂપિયા 2 હપ્તા નથી ભર્યા અને એના કારણે 11/10/17 ના રોજ કંપનીએ શેર કરી દીધા છે મૂળ કિંમતે બહાર પાડ્યા જપ્ત થયેલા શેર પૈકી એટલે 2000 શેર જપ્ત થયેલા એના પૈકી 1200 ઇક્વિટી શેર 4/11/17 ના રોજ નિલંબને શેર દીઠ 8 લેખે કંપની આપી એટલે કે 2 ના વટાવ એટલે જ્યારે બાકીના શેર એટલે કે બાકીના હવે કેટલા છે તો કે 2000 શેર જપ્ત કર્યા તેમાંથી 1200 શેર તો 4/11/17 બહાર પડે તો બાકીના શેર 800 જે 22/11/17 રોજ હર્ષને શેર દીઠ 4 એટલે 3 ના વટાવથી કંપનીએ આપ્યા હતા કંપનીએ આપ્યા હતા તો પહેલા તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા 2 વાર શેર બહાર પડે એટલે અહીંયા 3 કરતા વધારે 2 વાર બહાર પાડવાની અમુક આપણે 2 લક્ષું બીજા ને ત્રીજા ના મળે પહેલી તો જપ્તીની 2 બહાર પાડવા અંગે 2 અલગ અલગ તારીખે છે અને પછી આપણે મૂડી અનામતની રકમ મળશે તો 10 ઈ
અગિયાર દસ સત્તર ના રોજ 2000 શેર જપ્ત થાય તો કેમ કે દસ દસ રૂપિયા લેખો અહીંયા પ્રીમિયમનો કોઈ સવાલ નથી અને આપણે શેરમૂડી કરશે અને ઇક્વિટી શેરમૂડી ખાતે ઉધાર કૌંસમાં 2000 ગુણ્યા 10 એટલે કે 20000 રૂપિયા ઇક્વિટી શેરમૂડી આવે છે તે શેર જપ્તી ખાતે જમા તો કે 2000 શેર અને એને ગુણ્યા ઉતાર ગીમાં એને કંપનીએ 5 રૂપિયાને ભરી દીધા જે એને મળી ગયા 10000 રૂપિયા શેર જપ્તી ખાતું જમા તે શેર પ્રથમ હપ્તાના કેટલા એને લખી ગયા તો 2000 ગુણ્યા 3 રૂપિયા લખી એટલે 6000 અને તે શેર આખરી હપ્તાના એને લખી ગયા 2000 ગુણ્યા 2 એટલે કે 4000 રૂપિયા 20000 થી ખાતું જમા પણ થઈ ગયું અને ઉધાર પણ હવે 4/11/17 ના રોજ એમાંથી 1200 શેર બહાર પડે છે 2000 રૂપિયાના બધા એટલે કે 8 રૂપિયા બહાર પડે છે એટલે એનો મતલબ 10/10
પ્રીમિયમ આવી ગયું બાકી હપ્તા ખાતાનો પોઈન્ટ આવી ગયો પહેલા જ પછી પ્રીમિયમ આવી ગયું શેર જલ્દી પણ આવી ગઈ ફરીના એ શેર જો બાર ફરીને બાર પડતા ગયો શેર જલ્દી ફરીને બાર જપ્ત થયેલા પણ આવી ગઈ એમાં આપણે ઉદાહરણ નંબર 11 જે આપણને આપેલું છે એનો આપણે અભ્યાસ કરી ઉદાહરણ નંબર 11 સૌ પ્રથમ અહીંયા વિદ્યાર્થી મિત્રો એકદમ શાંત રીતે 34 નંબરના પેજમાં એકમ મારી સાથે પણ જોતી જવાની એવું લાગે તો ફરી પાછી ઘંચે ન પડી હોય તો વિડીયો સ્ટોપ કરી ફરી એકવાર રકમ વ્યવસ્થિત વાંચી લેવી એટલે જેથી કરી અને આપણને વધારે સારી રીતે અભ્યાસ થઈ શકે અને પ્રેક્ટિસ થાય તો આપણે પેપરની અંદર આ ચેપ્ટરમાંથી બે દાખલા 8-8 માર્ક્સના પૂછવામાં તો આપણે એવો પ્રયત્ન કરી કે બે દાખલા આપણે આ ચેપ્ટરમાં ભણી શકીએ તો આપણે પ્રવેશ અને નિવૃત્તિના પણ બે દાખલા એટલે પ્રવેશનો એટલે કુલ 5 પૂછાય છે એમાંથી 3 કરવાના છે ઓલામાંથી આપણે કોઈમાંથી પ્રવેશ કે નિવૃત્તિનો એક જ કરવાનો બે જો આપણે આનંદો કરી શકીએ તો અહીંયા આપણે ઉદાહરણ નંબર 11 નાઝનીન ટેક્સટાઇલ્સ લિમિટેડે રૂપિયા 10નો એક એવા 10ની મૂર્તિમાં છે એવા 12 લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા કેટલા કંપનીએ 12 લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા છે જેના પર નીચે મુજબ રકમ મંગાવવામાં આવી અરજી વખતે 4 ગંજુરી વખતે 4 અને છેલ્લા હપ્તા વખતે 2 એટલે કુલ એવરેજ મળી 4-4 અને 2 10 રૂપિયાની દાખલી કિંમત 3 કંપનીને જાહેર જનતામાંથી 15,50,000 ઇક્વિટી શેર માટે અરજીઓ મળી તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 12 લાખ જ શેર બહાર પડ્યા 15,50,000 શેરની અરજી મળી એટલે અહીંયા વધારાની 3,50,000 ની વધારાની અરજીઓ મળી જે નામંજૂર કરી તેના પર અરજી વખતે પડે નાણા અરજદાર ને પરત એટલે એ વધારે ને જે 3,50,000 અરજીઓ અરજદારોને નાણા પરત હારું કે જેના 8,000 શેર મંજૂર કરવામાં આવ્યા તેને મંજૂરી અને છેલ્લા હપ્તા વખતની રકમ ચૂકવી ન એટલે કે એને મંજૂરીના 4 રૂપિયા અને છેલ્લા હપ્તાના 2 રૂપિયા એટલે કે 100 રૂપિયા હારું ને આ 8,000 શેર ધારણ કરેલા છે એના ઉપર 4 ને 2 6 રૂપિયા એને ભરેલા એનો મતલબ એ કે નાની વખતના 4 સલીમ કે જેના 2,000 શેર હતા તે શેર મંજૂર કરવામાં આવ્યા હતા તેને છેલ્લા હપ્તા વખતની રકમ ચૂકવી ન હતી એટલે કે એને છેલ્લા હપ્તાના 2 રૂપિયા ન ચૂકવાયને અરજી અને મંજૂરીના 4 અને 4 એટલે 8 રૂપિયા ચૂકવી દીધા હતા કંપનીએ હારૂન અને સલીમના શેર જપ્ત કર્યા અને જપ્ત કરેલા બધા જ શેર જો કંપનીએ કાર્યવાહી યોગ્ય કરી અને આ હારૂનના અને સલીમના બેના શેર જપ્ત 8,000 અને 2,000 બેના શેર જપ્ત કરી અને બધા જ શેર શેરની 7.50 લેકે પૂરા ભરપાઈ થયેલા તરીકે ફરી અને બહાર પાડ્યા આનો મતલબ 2.50 રૂપિયા વટાવથી બહાર પાડ્યા આ બધા જ શેર સારું કે ખરીદી લીધા એટલે આ બેના શેર જે જપ્ત કુલ 10,000 શેર થયા એ 10,000 શેર સારું કે 7.50 રૂપિયા લેકે ખરીદી ઉપરના વ્યવહારો નોંધવા કંપનીના ચોપડે જરૂરી આમલ પસાર કરો અને શેર જપ્તી ખાતું પણ તૈયાર કોઈ વિદ્યાર્થી મિત્રોએ આપણને શેર જપ્તી અને દાખલાની અંદર પણ આપણને આવું પૂછેલું હોય ત્યારે અને આપણે જપ્તીમાં મુકાવરમાં આપણે એમ જ હોય છે ત્યારે કામને પૂછાય છે પણ આપણે આખી રકમ વાંચવી ધ્યાનથી જેથી કરીને આપણા એક કે બે માસ પણ ન ઉપી જાય તો આપણે શેર જપ્તી ખાતું બધી આમનો વ્યવસ્થિત આપણો દાખલો આપણો દૂધનું લખી લેવું કંપનીના ચોપડામાં અમને પસાર કરેલું પછી શેર જપ્તી ખાતું આપણે બનાવશું તો અહીંયા પહેલાં તો આપણે રાજની ટેક્સટાઇલ લિમિટેડના ચોપડામાં આમનું જે ટાઇટલ આપશું ઉદાહરણ નંબર 11 લખ્યું અને પછી તારીખ વિગત ખાપા ઉદાહરણ જમા વ્યવસ્થિત રીતે દોરી લઈ વિડીયો સ્ટોપ કરી અને પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ દાખલાની અંદર આપણે વધતા જઈએ તો હવે આપણે દરેક વિદ્યાર્થી મિત્રોએ દોરી લીધું છે વિડીયો સ્ટોપ કરી તો આપણે આગળ જોઈ તો સૌ પ્રથમ આપણે દાખલાની શરૂઆત ક્યારે થાય તો કે અરજદારો અહીંયા અરજદારો 15,50,000 અરજીઓ મળી એ બેંકમાં અને અહીંયા પ્રીમિયમનો કોઈ પ્રશ્ન નથી અરજી વખતે 4 રૂપિયાનો હતો એ બેંકમાં જેવા પડશે અહીંયાથી આપણા અહીંયા પણ તારીખ કોઈ આપવામાં આવી નથી એટલે આપણે ક્રમ આપી દઈશું એક નંબર તો
ओके क्या थी आप नंबर में दाखिल था उस बैंक खाते उधार कितना रुपया आपको मैंने नीचे है चौपड़ी में नहीं पर आपने वो उनको तो जो दाखला में लख जो बैंक खाते उधार लखी या ईमान ईमान नीचे आपने जो मांगो ना दाखला में लिख लो कितना ओके 15,50,000 गुणा 4 15,50,000 गुणा 4 कितना था 62,00,000 रुपया उधार के सूत्र इक्विटी शेयर प्रति खाते जमा 62,00,000 रुपया तेरी आमनो दाखिल अबे आमनो नंबर भी अबे जितना तो रुपये थी अब 62,00,000 रुपये थी जे इक्विटी शेयर प्रति खाते तेरी आमनो में जमा की हुई थी उधार इक्विटी शेयर प्रति खाते उधार 62,00,000 ते વામાંથી ઇક્વિટી શેર મૂડી ખાતે તો કે માન્ય 12 લાખ જ આપણે શેર બહાર પાડ્યા હતા તો કે અહીંયા નીચે લખો 12 લાખ અને અહીંયા ગુણ્યા 4 તો કે 48 લાખ અને તે બેંક ખાતે જમા એટલે કે જે વધારાના નાણા એ કૌંસમાં લખો તો લખો 3,50,000 ગુણ્યા 4 એટલે કે 14 લાખ એ આપણે બેંક ખાતે પરત કર્યા એટલે બેંક શેર ખાતે ગઈ છે સિદ્ધિ આપણી 62 લાખથી બેંક શેર વધી ગઈ તમારી આપણે 14 લાખ ના જે નામંજૂર શેર થયા વધારાના એ નાણા પરત કર્યા તો બીજી આમદની હતી આપણું અરજી વખત પૂછતા વિદ્યાર્થી મિત્રો બોલું છે કે નક્કી વખત જે બધા જે હારૂન ને સલીમ ને બધા અરજી તો પહેલી હોય ત્યારે દશે જપ્તી નામે ના બધા આવ્યા હોય એટલે એમાં કોઈ પ્રશ્ન નથી હોય હવે બીજા લોકોનું સ્ટેપ મંજૂર થયું તો હવે જ્યારે મંજૂરીના નાણા મંગાવવાના અને એના 4 રૂપિયા છે મંગાવવાનું નક્કી થાય તો ત્યારે આમનો છે તો કે શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા આવી આમનો થાય હવે રૂપિયા કેટલા ની તો કે હવે 12 લાખ આપણા માન્ય શેર છે તો શેર મંજૂરી ખાતે આપણે ઉધાર 4 રૂપિયાનો હતો છે તો 12 લાખ ગુણ્યા 4 તો 48 લાખ રૂપિયા તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 48 લાખ રૂપિયા આપણે હવે મંગાવવાના તો આપણને હવે ચોથી અમૃતમાં બેંકમાં 48 લાખ રૂપિયા આપણે વિદ્યાર્થી મિત્રો મળી જશે તો કે ના કારણ કે અહીંયા હારૂન જરીભાઈ 8,000 શેર હતા એને મંજૂરીનો હપ્તો ભર્યો નથી 4 રૂપિયા એટલે કે 8,000 ગુણ્યા 4 એટલે કે 32,000 રૂપિયા ઓછા આવવાના 48 લાખમાંથી 32,000 બાદ કરો એટલે 47 લાખ 68,000 રૂપિયા બેંકમાં આવશે એટલે બેંક ખાતે ઉધાર 47,68,000 રૂપિયા હવે અહીંયા બે આપણા પાસે ઓપ્શન કે મળવાનું બાકી હપ્તા ખાતું ઊભું કરવું કે ન કરવું જે બી આપણે જોઈ છે આ ચોપડીની અંદર ઊભું કરી અને દાખલ બનાવી છે આપણે પણ ઊભું કરશું એટલે અને મિત્રો વિદ્યાર્થી મિત્રો આપણે કામનોમાં ખાતું વધારે ઉધાર કરવું પડશે પણ ઊભું કરવું જેથી કરીને આપણને આગળની ગણતરીમાં જો ઉપયોગી હશે ત્યારે જો આપણે ઊભું નહીં રહો ગણતરી કરી ત્યારે આપણે અહીંયા રકમમાં ગણતરી કરવા જઈએ તો મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર તો કેટલા તો કે 8,000 શેર અને એને ગુણ્યા 4 એટલા નીકળી જાય 32,000 અને તે છે મજૂરી ખાતે જમા જે ત્રીજી આમનું આપણે ઉધાર કર્યા છે એ જ રકમ આપણે પૂરેપૂરી જો આપણે મળવાનું બાકી હપ્તા ખાતે ઊભું કરતા હોઈશું તો પૂરેપૂરી રકમ થઈને શેર મંજૂરી ખાતું જમા થઈ જશે 48 લાખ રૂપિયા શેર મંજૂરી ખાતું થઈ જાય તો અહીંયા આપણે જે પ્રશ્ન મંજૂરીનો હતો એ મંજૂરીનો બે ત્રીજી અને ચોથી અમલમાં આપણે હવે પ્રશ્ન આપણો છેલ્લો હતો 2 રૂપિયાનો 12 લાખ માન્ય શેર ઉપર મંગાવવાની નક્કી કરી તો પાંચમી આપણો શું થાય શેર છેલ્લા હપ્તા ખાતે ઉધાર તો કે 12 લાખ છે બીજી જપ્તા નથી એની પાસે એ જે આરોપાએ એ બેનો મંગાવેલો છે આપણે ભલે એને હપ્તો ન ભરે અને તો 12 લાખ છે અને ગુણ્યા 2 એટલે 24 લાખ અને તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા હવે ખરેખર આપણને 24 લાખ રૂપિયા સુધી આમાં બેંક ખાતે મળશે તો કે ના ખરેખર કેટલા રૂપિયા આપણને ઓછા મળશે તો એક તો આ હારૂન ના 8,000 છે અને હવે તો સલીમ ના 2,000 એ એને ભર
ને કુલ બે થી મળી અને 10000 શેરતા એના ઉપર 2 રૂપિયા લખેલું હોય 20000 વસામો છે એટલે એનો મતલબ 24 લાખ માંથી 20000 બાદ કરી 23 લાખ ને 80000 બેંક આવશે બેંક ખાતે ઉધાર 23 લાખ 80000 પડવાનું બાકી હપ્તા ખાતું અકાદમી આનું મૂકી એટલે આપણે કરવું પડશે એવું નહીં ચાલે કે ઓલમ કીધું એમનું પણ હવે આમાં કે આગળ ના થાય તો એવું રીત નહીં કહ્યું તો અગલા કલમ નહીં કહ્યું પણ મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર તો 20000 ઓછા મળ્યા 10000 મળ્યા 20000 અને તે છેલ્લા શેર છેલ્લા હપ્તા ખાતે જમા જે આપણે પાંચમી અમલમાં ઉતાર્યું હોય કુલ રકમ 24 લાખ થી જમા તે જ્યારે શેર છેલ્લા હપ્તા ખાતે ભાઈ આ છેલ્લા હપ્તાના મળવાના બાકી હપ્તાના ખાતું 32000 અને આ અમલમાં છઠ્ઠી અમલમાં ચોથી અમલમાં 32000 અને છઠ્ઠી અમલમાં 20 એટલે કુલ 52000 રૂપિયા થઈ ગયું છે આપણે એ બાબત ધ્યાને લેશું અને જેથી કરી અને આપણને ખ્યાલ આવી જમતી હવે આપણે આ 66 સ્ટેપ મુજબ અને સિમ્પલ અમલમાં તો આપણે જઈએ પણ પછી કીધું તું કે કંપનીએ કાર્ય કાયદેસરની કાર્યવાહી કરી અને બેના શેર જપ્ત કરી કુલ કેટલા શેર જપ્ત થશે તો કે 8000 આવું 2000 છે 10000 છે 10000 શેર એટલે થી આપની શેર મૂડી અને કંપનીએ તો 10000 રૂપિયા નો હપ્તો મંગાવ્યો છે તો ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર કારણ કે જેટલી મૂડી માર્કેટમાં આપની ઘટશે અને કૌંસમાં 10000 ગુણ્યા 10 એટલે 1 લાખ રૂપિયા થી ઘટશે હવે તે શેર જપ્તી ખાતે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો થોડુંક વિડિયો સ્ટોપ કરી અને સમજો તે શેર જપ્તી ખાતે લખનારો બસ કૌંસમાં 2 પહેલા કૌંસની અંદર એક લાઈનમાં તો આપણે જોઈ લે ને કે હારુને ભરેલા તો કે જે 8000 ઉપર 8000 ઉપર એને એક જ 4 રૂપિયા લેકે ભર્યો હોય એટલે કે 8000 ગુણ્યા 4 એટલે 32000 એને ભર્યા હતા એટલે એ જપ્ત થશે બરાબર 32 કરીને કૌંસ બરોબર ભરીને નીચેની લીટીમાં પાછો કૌંસમાં આપણે સલીમે ભરેલા તો કે એને 2000 તો એને 8 રૂપિયા અરજીને ભેજા હતા મજૂરીને ભેજા હતા લેડી ઉપર 16000 32 અને 16 અને 48000 રૂપિયા કંપનીને 2 થી ભરેલા હતા તો 48000 રૂપિયા થી આપણે શેર જપ્તી ખાતું જમા કરશું તે મળવાના બાકી હપ્તા ખાતે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જો આપણે ભરવાનું બાકી હપ્તા ખાતું ઊભું કર્યું છે અહીંયા આપણને તાળો મળી જશે ચોથી અને છઠ્ઠી અમલમાં આપણે તપાસું એ બે થી કેટલા રૂપિયા થી ઉધાર આપવું ખાતું છે તો 32000 અને 20000 એટલે 52000 તો તે જ મળવાના બાકી હપ્તા ખાતે 52000 રૂપિયા થી જમા થઈ ગયા તો મંજૂરીના વખતના તો 32000 નથી મળ્યા અને છેલ્લા હપ્તા વખતના તો 20000 બે થી નથી મળ્યા એટલે કુલ 52000 નથી મળ્યા જો આપણે ઊભું કર્યું હોય છે આપણે ગણતરી નહીં કરવી પડે સીધા જ 52000 રૂપિયા મળવાના બાકી હપ્તા ખાતે જમા આપી દો એટલે આપોઆપ 48 અને 52 લાખ અને 1 લાખ રૂપિયાથી આપણે શેર જપ્ત કરી લીધા હવે વિદ્યાર્થી મિત્રો શાહરૂખને 7.50 લેખે વેચાય એટલે 2.5 રૂપિયાના વટાવથી આપણે પાછા બહાર પડે છે તો બેંક ખાતે ઉધાર કેટલા છે તો કે 10000 શેર એટલે 7.5 લેખે એટલે 75000 રૂપિયા અને શેર જપ્તી ખાતે ઉધાર તો કે 10000 શેર અને 2.5 રૂપિયા આપણે વટાવ આપશું જે આપણી પાસે ઓલરેડી પડ્યો છે 48000 એટલે આપણે 48000 લખી દઈએ તો 10000 ગુણ્યા 2.5 એટલે 25000 ની જરૂર છે એ જે આપણી પાસે અહીંયા પછી અને તે ઇક્વિટી શેર મૂડી ખાતે 10000 ગુણ્યા 10 એટલે 1 લાખ રૂપિયા થી વરી પાછી જો વિદ્યાર્થી મિત્રો 7મી અમલમાં આપણે ઇક્વિટી શેર મૂડી ખાતે 1 લાખ રૂપિયા થી ઉદાહરણ નંબર 11 વ્યવસ્થિત રીતે આપણે મેળવ્યું નોંધ કેટલીક વાર શેર પર મંગાવેલ હપ્તા કે મંજૂરીની રકમ વસૂલ ન મળી પડે ત્યારે આવી વસૂલ ન મળેલ હપ્તાની રકમ બાકી હપ્તા ખાતે લઈ જવામાં આવે છે આ પ્રકારે જો ન મળેલી રકમ બાકી હપ્તા ખાતે લઈ જવામાં આવી હોય તો
સેવા શેર કરતી વખતે જે તે હપ્તા ખાતે જમા કરવાને બદલે બાકી હપ્તા ખાતે જમા કરવી જોઈએ. ઉપરના ઉદાહરણમાં આ રીતે અસર આપવામાં આવી છે. જો આપણે આગળ ઘણા બધા પોઈન્ટ કરે છે, બાર મળવાનું જોયું, અહીંયા આપણે સીધું મળવાના બાકી હપ્તા ખાતું જમા નથી. અહીંયા તો જે હપ્તા હતા એના નામ હતા લખેલા હપ્તા ખાતે મંજૂરીના પ્રથમ હપ્તાના જે બાકી. પણ જો આપણે આવું બાકી હોય અને મળવાનું બાકી હપ્તા ખાતું ઊભું કરી હોય, આ જ ઉદાહરણ મુજબ તમને બીજો પ્રશ્ન, તો આપણે મળવાના બાકી હપ્તા ખાતે જમા કરી શકાય શું કહે છે અને ઓલે મુજબ પણ કહેવી. હવે અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો શેર જપ્તી ખાતું ખોલવાનું બધું સ્ટોપ કરી અને આપણે શેર જપ્તી ખાતું ઉધાર જમા ઉધાર બાજુ તારીખ વિગત નોંધ ખાના નંબર અને રકમ અને જમા બાજુ તારીખ વિગત નોંધ ખાના અને હવે આપણે એની ખતમણી કરી તો પહેલાં નંબરની આમદની જપ્તી એવી ઉધાર જમા થાય છે જ્યાં શેર જપ્તી ખાતું ઉધાર ખાતું જમા થાય અહીંયા અટકાવ બીજીમાં નથી ત્રીજીમાં નથી ચોથીમાં નથી પાંચમીમાં નથી ૨૫૦૦૦ શેર જપ્તી ખાતે ઉધાર શેર જપ્તી ખાતે ઉધાર બાજુ સામે જમા તો કે મૂડી અનામત ખાતે વિગતમાં લખવાનું મૂડી અનામત ખાતે ત્રેવીસ હજાર અડતાલીસ અડતાલીસ હજાર રૂપિયા સરભર ખાતે થઈ ગયા અને શેર જપ્તી ખાતે પણ બંધ થઈ ગયા. એટલે જ આપણે એ બંધ કરીને જ ખાતું મૂડી અનામત ખાતું બધી રકમ લઈ ગયું અને શેર જપ્તી ખાતું બધા લાભ લેવાનું. એટલે આપણે એ પણ પ્રેક્ટિકલ અહીંયા આપણને ખ્યાલ આવી ગયો. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે બાર અને તેર નંબરના સ્વાધ્યાયમાં તમને જે દાખલા આપ્યા આપ્યા હતા એના સિવાય ચૌદ નંબરનો દાખલો પંદર પંદરમાં તો પ્રીમિયમ વર્ગ દેખાશે પણ ચૌદ નંબરનો દાખલો આપણે જે અત્યારે ઉદાહરણ નાચની વારો મેળવ્યો એ જ રીતનો હશે. તો આપણે બાર તેર અને ચૌદ નંબરના દાખલાનો અભ્યાસ કરશું અને હોમવર્કમાં આમ થાય આપણે આગળનો વિડીયો આપો શક્તિનો પોઈન્ટ આપણે સમજા બહાર પાડવાનું ખાલી પ્રેક્ટિકલ સમજા થાય નહીં આમનું પ્રેક્ટિકલ દાખલો આપણે ઉદાહરણ નહોતા ત્યાં એમાં હોમવર્ક થયું નહોતું. તો હવે આપણે ત્રણ દાખલા વ્યવસ્થિત ગણી સ્વાધ્યાયમાં કોઈ એક હોય તેની પ્રેક્ટિસ કરી કોઈ પેપરોમાં દાખલા હોય આપણા અભ્યાસક્રમની ક્રાઇટેરિયામાં અહીંયા મળવાના બાકી હપ્તા ખાતા ઊભા ન કરવાના હોય એવું એ પાછું ખાસ ધ્યાન લેવું જેથી કરી અને આપણા અભ્યાસક્રમમાં તે 70% પ્રમાણે માન્ય પોઈન્ટો આવી જતા હોય એવો દાખલો એ દાખલો કરવી. તો એટલું આ સ્વાધ્યાયમાં ચૌદ દાખલા લગીને આપણે દાખલા ગણવા અને હવે વિદ્યાર્થી મિત્રો બારમા ઉદાહરણથી આપણે